દાસ થવાનો મોટામાં મોટો ઉપાય એ છે કે સામે નાનો અહંકાર સ્વીકારી લઈએ એટલે આપણે દાસ બની જઈએ. જો એ આપણાથી સ્વીકારાય નહીં તો જે થવું એ થાય, પણ આપણે દાસ ન જ થઈ શકીએ, ન જ થઈ શકીએ, ન જ થઈ શકીએ. દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ તેની, રાચીશ તેના રંગમાં, દાસ પછી થવાય છે. પહેલાં આપણે દાસ થવા માટે સામે નાનો અહંકાર આખે આખો ગળે ઉતારી જવો પડે, તો આપણો અહંકાર ગુજરી જાય. અહંકાર જ અહંકારને મારે, કોકનો અહંકાર જ આપણા અહંકારને ટીપીને લોંદો કરીને કાઢ નાખે. પણ કોકના અહંકારને આપણે જરાય સ્વીકારીએ નહીં, એ ગોળી ગળીએ જ નહીં, તો આપણો અહંકાર ક્યારેય મરે નહીં ને આપણે ક્યારેય દાસ થઈ શકીએ જ નહીં. આપણી અહમવૃત્તિને તોડવા માટે ક્યાંક તો આપણે હાથ જોડવા પડે છે, અને જ્યાં હાથ જોડીએ એની જે મોટાઈ છે એને ન સ્વીકારીએ તો હાથ જોડી શકાતા નથી. હાથ જોડી શકાતા નથી તો દાસ થઈ શકાતું નથી. દાસ નથી થઈ શકતા તો ભગવાનની આગળ પાસ નથી થઈ શકતા, નાપાસ. જે દાસ થઈ શકે છે એ જ ભગવાન પાસે પાસ થઈ શકે છે.